વરસાદને કારણે રોસવાડા ડેમ જે ઓવરફ્લો થયો, પ્રશાસન દ્વારા નીચાણવાળા ગામને તો અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીનું સ્તર વધ્યું છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાને કારણે ગામોને હાઈ અલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તમામ લોકોને તટીય વિસ્તારથી દૂર રહેવા સૂચના કરવામાં આવી છે. ડોસવાડા ડેમ જે ઓવરફ્લો થયો, સતત વરસી રહેલો વરસાદ, ઉપરવાસમાં વરસાદ, તેને કારણે ડોસવાડા ડેમમાં સતત વધી રહી હતી પાણીની આવક. આખરે ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો, જેને જોતા કાંઠા વિસ્તારના ગામને હાઈ અલર્ટ પર મુકાયા છે. તો ડોસવાડા ડેમના આ દ્રશ્યો, ડેમ ઓવરફ્લો થવાને કારણે પ્રશાસન સાબદો બન્યું છે. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે નદીનું જળસ્તર વધ્યું છે, તેને જોતા લોકોને મીંઢોળા નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. મીંઢોળાના કાંઠા વિસ્તારમાં આવેલા જેટલા પણ ગામ છે, એ તમામ ગામના લોકોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ હાઈ એલર્ટ પર છે આ સ્થિતિ, અને ઓવરફ્લો થવાને કારણે તમામ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા પણ પ્રશાસને સૂચના આપી છે. ડોસવાડા ડેમ જો ઓવરફ્લો થયો છે અને તેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારને હાઈ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીના વ્યારા તાલુકામાં પણ વરસાદ વરસ્યો. ખટાર ફળિયા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે લોકો ફસાયા. સોસાયટીમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જ ગયા છે, તો બીજી તરફ હજુ પણ વરસાદે વિરામ નથી લીધો અને હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા લોકોની ચિંતા વધી ગઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરી અને સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. પાણીને કારણે તમામ લોકો અત્યારે હાલાકીનો ભોગ બની ગયા છે.